મિઝેલ્સ અને રૂબીલાની રસી આપવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઈડર તાલુકાના ફીચોડ હાઈસ્કૂલમાં ખોડમ ગામની 15 વર્ષીય કિશોરી સ્નેહા જીતેન્દ્રસિંહ રાઠોડને રસી આપવામાં આવી હતી અને આરોગ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર 577 બાળકોને રસી આપવામાં આવી હતી. ઈડર તાલુકાના ખોડમ ગામમાં મિઝલ્સ રૂબેલાની રસી લીધા બાદ 30 કલાક પછી 15 વર્ષીય કિશોરીનું મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર રસી લીધા બાદ કિશોરીને ચક્કર, ઘેનની અસર અને ત્યારબાદ પેટમાં દુખાવા સાથે ઉલટીઓ શરૂ થઈ હતી અને સારવાર માટે લઈ જવા દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગ 30 કલાકના સમયગાળાને આગળ ધરી રહ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રૂબેલાના વાયરસથી તાવ પણ આવતો નથી. પ્રોટીનથી રિએક્શન આવવાનું હોય તો મહત્તમ 1.5 કલાકમાં આવી જાય છે. આમ તો આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જો પરિવારજનોએ દીકરીનું પીએમ કરાવ્યું હોત તો મોત રસીથી થયું છે કે કેમ તે કારણ પણ બહાર આવત, પરંતુ પરિવારજનોએ આ પીએમ કરાવ્યું ન હતું. આ રસી આપ્યા પછી બિલકુલ કોઈ એવો ટાઈપનો રોગ માલુમ પડતો નથી કે જેના કારણે તમારે હોસ્પિટલાઇઝ કરવા પડે. હા, અમુક બાળકને કદાચ પ્રોટીનની કઈ એક એલર્જી હોય તો કદાચ ખંજવાળ ઉપડી શકે છે, એવી બીમારી આવે. કોઈક બાળક જે ભૂખ્યા પેટે આવ્યું હોય પછી વેક્સિન લીધી હોય, સહન શક્તિ થોડીક ઓછી હોય તો પછી કદાચ થોડાક ટાઈમ માટે થોડુંક આંખ આગળ શું કહેવાય બ્લેકઆઉટ થઈ જાય એકચ્યુઅલી, પણ પછી એને તાત્કાલિક તમે સુવાડી દો છો, શિક્ષકોને ખબર છે કે એને પગ ઊંચા કરી દો તો 2 મિનિટમાં બાળક પાછું ઉભું થઈ જાય, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અત્યારે કોઈ બાળક મારા હોસ્પિટલમાં, ઇવન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સીએચસીમાં કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ જગ્યાએ દાખલ નથી કે જે વેક્સિન આપ્યા પછી બહુ ચિંતા કરવા જેવું. વેક્સિનના કારણથી ગોઠ છે લેતી, ગોઠ લાલચૂર તો થઈ જ હતી અને સવારમાં ડેડ બોડી આખી પીળી પંજર થઈ ગઈ હતી, પોઈઝન થઈ ગયું એવી ટાઈપ, પોઈઝન ટાઈપ લાગ્યું. બીજી કોઈ તકલીફ નથી હાલ તો, અમને તો રસી આપી હતી, ના કારણથી લાગે.